નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલો. નમસ્તે મિત્રો, આજે આપણે રગડા પાઉ બનાવીશું. તો રગડા પાઉમાં આપણને જોશે, મેં એક બાફેલું બટેકું લીધું છે, એક કપ લીલા વટાણા જે મેં બાફી લીધા છે, થોડાક લીલા ધાણા, બે કાંદા જે મેં કટ કરી લીધા છે, ચાર ચમચી તેલ, આદુ લસણની પેસ્ટ, ખજૂર આંબલીની ચટણી, બે લાદી પાઉ, એક વાટકી ગ્રીન ચટણી, એક ચમચી ધાણા જીરું, થોડીક ઝીણી સેવ, એક ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો, એક દાડમ, 10 ગ્રામ મસાલા શીંગ, એક ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, એક ટમેટું જે મેં ઝીણા કટ કરી લીધા છે. તો ચાલો આજે આપણે રગડા પાઉં બનાવીએ. તો હવે રગડો બનાવવા માટે આપણે એક કડાઈ મૂકશું, તેમાં આપણે તેલ નાખીશું. તો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું અને બરાબર સાતળી લેશું. આ રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં અડધા કાંદા નાખી દઈશું અને થોડા ગાર્નિશ માટે રાખીશું. તેને આપણે સડવા દેવાના છે. આ રીતે કાંદાનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે ને આપણા કાંદા અને ટમેટા સરસ રીતે સેન્સ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે 2 ચમચી ખજૂર આંબલીની ચટણી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી એમાં આપણે બાફેલા વટાણા નાખી દઈશું. બાફેલા વટાણા મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બાફેલા બટેકું નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેશું. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા નાખી દઈશું. અહીંયા 1 ચમચી હળદર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે જેથી તેનો કલર સરસ આવે અને બધું બરાબર મિક્સ કરી લેશું. તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે આપણે તેમાં ગરમ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરી લેશું. હવે થોડુંક પાણી નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને સડવા દેશું. તો હવે આપણે 5 મિનિટ માટે સડવા દેશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી લેશું. આપણો રગડો સરસ ઉકળી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તેમાં આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આ રગડાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ રગડાને મેં બાઉલમાં કાઢી લીધું છે. એક પ્લેટ લીધી છે તેમાં આપણે પાઉના નાના નાના ટુકડા કરી લેશું. આ રીતે મેં બધા નાના નાના ટુકડા કરી લીધા છે
હવે આપણે તેની પર રગડો નાખી દેશું। તેની પર આપણે ગ્રીન ચટણી નાખી દેશું। ખજૂર આમલીની ચટણી નાખી દેશું। કાપેલી ડુંગળી નાખી દેશું। તેમાં આપણે મસાલા શીંગ નાખી દેશું। દાડમના દાણા। હવે આપણે તેમાં ઝીણી સેવ નાખી દેશું અને લીલા ધાણા નાખી સર્વ કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણા રગડા પાઉં।